નમસ્તે જય હિન્દ મિત્રો આપ સૌનું સ્વાગત છે હવે મિત્રો સ્ક્રીન પર જે ફોટો છે એ મેડમને તમે ઓળખો છો કે નહીં ઘણા લોકો છે ઓળખતા હશે ને ઘણા લોકો જે ઓળખતા નથી એમને કહી દઉં કે આ છે અમદાવાદના પૂર્વ મેયર ભાવનાબેન દવે હવે જનતાનું ભલું કરે કે ના કરે પણ પોતાના સગાવાલા છે એનું ભલું કરી દીધું સિનિયર ક્લર્ક માટે પોતાના સગાવાલા હતા મિત્રો એને નોકરી આપી દીધી જ્યારે સત્તા પર આવા લોકો બેસે છે ત્યારે સત્યાના સિવાય બીજું કંઈ થતું નથી આખી વાત શું છે આપણે જાણીએ આ વિડીયોમાં હવે મિત્રો એક ઉમેદવાર છે એમણે આરટીઆઈ કરી હતી અને આરટીઆઈની અંદર એવો ખુલાસો થયો કે અમદાવાદના પૂર્વ મેયર ભાવનાબેન દવે છે એણે ગ્રંથ નિર્માણ બોર્ડમાં ભત્રીજાને અને સગાને ગોઠવી દીધા આ ન્યૂઝ છે મિત્રો કદાચ ઘણા લોકોએ જોઈ લીધા હશે પણ જે લોકોને નથી ખબર એમને જાણ કરી દો મિત્રો કે અમદાવાદના પૂર્વ મેયર છે ભાવનાબેન દવે ગ્રંથ નિર્માણ બોર્ડમાં જે સિનિયર ક્લર્ક માટેની ભરતી હતી એની અંદર પોતાના જ સગાને ગોઠવીને સેટિંગ કરી દીધું જ્યારે ઉમેદવાર આરટીઆઈ કરે છે ત્યારે એને આ ખબર પડે છે હવે મિત્રો મોબાઈલ એપ્લિકેશનથી ભરતી પ્રક્રિયા છે એ પૂરી કરી દીધી બરાબર છે આ તો એક ઉમેદવાર છે કોઈ આરટીઆઈ કરી એટલે આ સામે આવ્યું બાકી આ ક્યાંય દબાઈ જાત કોઈને ખબર પણ ના રહેત ટેન્ડર વગેરે જેના જે ભત્રીજા છે ભત્રીજાની કંપનીને પરીક્ષાનો કોન્ટ્રાક્ટ આપ્યો અને આરટીઆઈની અંદર પણ ખોટી વિગતો છે એ રજૂ કરવામાં આવી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવના દવે દ્વારા સિનિયર અને જુનિયર ક્લાર્કની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે મોબાઈલ એપ્લિકેશનથી ભરતી પ્રક્રિયા યોજીને પોતાના જ ભત્રીજા અને સગાને સિનિયર અને જુનિયર ક્લાર્ક તરીકે પસંદ કરાયા છે આરટીઆઈમાં માગવામાં આવેલી માહિતી પણ ખોટી આપવામાં આવી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં કાર્યરત ઉમેદવાર ઉમેદવારે કરેલી આરટીઆઈમાં માહિતી મેળવવામાં આવતા સમગ્ર ઘટસ્ફોટ થયો છે હવે નવ મહિના જેટલો સમય છે મિત્રો વીતી ગયો છે એમ છતાં એમની વેબસાઇટ ઉપર આજ સુધી પરિણામ છે હજી સુધી મૂકવામાં આવ્યું નથી જો આવીને આવી રીતે સત્તામાં બેઠેલા લોકો છે પોતાની મનમરજી કરશે તો પછી જે મહેનત કરવાવાળા લોકો છે ક્યાં જશે એમની સાથે અન્ય થાય છે એનો વિરોધ કોણ કરશે અને મિત્રો આરટીઆઈની વાત સાબિત થાય છે કે સિનિયર ક્લાર્ક તરીકે પસંદગી પામેલા મિલ પંડ્યા છે ભાવનાબહેનના કૌટુંબિક સગા થાય છે આવી જ રીતે મિત્રો જે સત્તામાં બેઠેલા લોકો છે એ મહેનત કરવાવાળા લોકો સાથે ઈમાનદાર લોકો સાથે છે અન્યાય કરે છે જો કોઈએ આરટીઆઈ કરી જ ના હોત તો આ ભરતીનું જે કૌભાંડ છે ભરતી છે પૂરી થઈ ગઈ છે કોઈને ખબર જ ના હોત કે આ જે સગાવાલા હતા મેડમના એ મેડમના સગાવાલાને નોકરી મળી ગઈ છે એક વસ્તુ મિત્રો યાદ રાખી લેજો કે કોઈપણ ભરતી હોય કોઈ પણ પરીક્ષા હોય એની અંદર છેડછાડ થાય કૌભાંડ થાય તો એક વસ્તુ યાદ રાખવી કે એની પાછળ હંમેશા કોઈ પણ એક સત્તાધારી માણસ છે એ જવાબદાર હોય છે કારણ કે એકલો સામાન્ય વ્યક્તિ છે આ રીતે છેડછાડ કે કૌભાંડ ના કરી શકે પણ એની પાછળ જે બેઠેલા સત્તાધારી માણસો છે એનો કામ ધંધો અત્યારે આ થઈ ગયો છે